તો ડુંગળી નિકાસ બંધી પર બોલ્યા કુંવરજી બાવળિયા. ડુંગળી નિકાસ બંધી અંગે વહેલી તકે નિર્ણય લેવાશે. કૃષિ મંત્રી રાઘવજીએ દિલ્હી સુધી રજૂઆત કરી છે. તો કેન્દ્રીય કૃષિ મંત્રી સુધી રજૂઆત કરાઈ છે. બોટાદના પાળિયાદ આવેલા મંત્રી કુંવરજી બાવળિયાએ આ વાત કરી. કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈએ આ વાત દિલ્હી સુધી અમારા ભારતીય જનતા પક્ષના સંગઠન અને કૃષિમંત્રી સુધી આ વાત પહોંચાડી છે. વહેલી તકે એનો નિર્ણય લેવાશે. તો રાજ્યના ડુંગળીનો ડખો યથાવત. રાજકોટના ઉપલેટામાં ખેડૂતોનો અનોખો વિરોધ. ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર ભરીને મફત આપી. ખેડૂતોએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે. ખેડૂતોએ રોડ પર ડુંગળી ફેંકી અને મફત વેચીને તેનો વિરોધ નોંધાવ્યો છે. ડુંગળી અમે અહીંથી ઉપલેટા લગીને વેરતા આવ્યા છે. ખોબા મોટે હાથ ટ્રેક્ટર મોકલા છે. ઉપલા ગોંડલ કંડોળા બધે જઈને હાથ ટ્રેક્ટર અલગ અલગ દિશામાં મોકલા છે. આ ખેડૂતની વેદના છે. ખેડૂતની આમાં કોઈની બીજી વેદના નથી. મારા બાપ ખેડૂત અમુ જોવો, ખેડૂત અમુ જોવો, બીજું તો થયું ખેડૂત અમુ જોવો, મારા વાલા મારા બાપ ખેડૂત અમુ જોવો. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરીએ, જે રીતે નિકાસ બંધી સરકાર દ્વારા કરવામાં તેને લઈને ખેડૂતોના અંદરમાં રોજ ફાટી નીકળ્યો છે. આજે ઉપલેટાની વાત કરીએ, ઉપલેટાના અંદરમાં જે ડુંગળીનો ટ્રેક્ટર ભરી અને મફત કસ્તુરી છે, મફત ડુંગળી આપવામાં આવી રહી છે. જે રીતે ખેડૂત છે, જે નિકાસ બંધીને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાની જવાનો સામનો કરી રહ્યા છે. આપણી સાથે અહીંના સ્થાનિક ખેડૂત છે, તેની જોડે આપણે વાત કરવાનો સંપર્ક કરશું. આ અમે અહીંથી આવી છીએ, ઉપલેટા તાલુકાનું અહીંની ગામ. અહીંથી ઉપલેટા 22 કિલોમીટર થાય છે. અમે 7 વીઘાની ડુંગળી વાવી હતી અને 150-150 માં ડુંગળી થાય એમ હતી અને 700 રૂપિયામાં વેચેલો હતો અને કોઈ વેપારી નિકાસ બંધીને કારણે કોઈ વેપારી લેવાનું આવ્યું એટલે ભાગ્યને મજૂરીના પણ તૂટતા હતા. એટલે અમે નિર્ણય કર્યો કે આપણે આ નિકાસ બંધીનો ખેડૂત તરીકે વિરોધ કરવો જોઈએ. આમાં અમારે કોઈ આઈડિયા લેના દેના નથી. ખેડૂતના દીકરા છે તો ખેડૂત તરીકે અમે બહાર નીકળી એટલે અહીંથી ઉપલેટા લગીને ડુંગળી અમે ઠેઠ લગીને ખોબા મોટે વેરતા આવ્યા. આવી રીતે અમે 7 ટ્રેક્ટર મોકલા છે. તાલુકે તાલુકે એક એક ટ્રેક્ટર મોકલેલા છે. જો નિકાસ બંધી સરકાર દ્વારા હટાવવામાં નહીં આવે તો આગળ ખેડૂતોની શું થશે? નિકાસ બંધી જો હટાવવામાં નહીં આવે તો ખેડૂત પાયમાલ થઈ જાય, એના મજૂરીના પૈસા પણ નહીં થાય અને આમાં આપના અલ્પ આપણે જે એને આત્મહત્યા કરવાના પ્રશ્ન જે આવશે એ બધા સરકારનો દોષ રહે. ખેડૂત આત્મહત્યા કરશે તો એ બધો સરકારનો દોષ રહે. આજે અમે મફત ડુંગળી આપવા આવ્યા છીએ કારણ કે અમારી ડુંગળી કોઈ લેનાર નહોતું તો ગરીબોની કસ્તુરી, ગરીબોની કસ્તુરી કહી કહીને ડુંગળીની નિકાસ બંધ કરી દીધી. રાજકારણીના રોટલા શેકવા માટે આ બધું અમારે શું કરવાનું? ખેડૂતને આ જ દિશા ભોગવવાની છે. ખેડૂત માટે આખો આપણે ઓમ કે છે ખેડૂત તાત, તાત એટલે બાપ. ખેડૂતો અત્યારે પોતાનો રોષ ઠરવી રહ્યા છે. જે ગાંધી ચોકના અંદરમાં જે અત્યારે ડુંગળી છે તે ટ્રેક્ટરમાં મફત વેચી રહ્યા છે. સરકાર જો નિકાસ બંધી હટાવવામાં નહીં આવે તો ઊંઘ આંદોલન કરવામાં આવશે. તેનું ખેડૂતો એવી ચીમકી આપી રહ્યા છે. મુના બગાલી, ડીજીટલ ગુજરાતી, ઉપલેટા. તો રાજકોટ ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ખેડૂતોના 2 દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ છે. ખેડૂતોના વિરોધ પહેલા 55,000 કટ્ટા ડુંગળીની આવક જોવા મળી હતી. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ કરાયો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹51 થી 481 સુધીના બોલાયા. સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓની નિકાસબંધી દૂર કરવાની માંગ યથાવત છે. આ જે શાંતિપૂર્ણ માહોલમાં ડુંગળી વેચી છે ખેડૂએ, પણ ખેડૂનો માલ બગડે છે, ખેડૂ લાચાર છે એટલે ખેડૂતો વેચે છે. સોમવાર સુધીમાં સરકારશ્રીને વિનંતી કે ભાઈ નિકાસ પાછી ચાલુ કરાવો, ખેડૂતને બહુ નુકસાની જાય છે ભાઈ. રાજકોટમાં ટ્રાફિક પોલીસના વિરોધમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. દુકાન પાસે રાખેલા વાહનો ટોઈંગ કરે છે. વેપારીઓ અને ગ્રાહકોના વાહનોને દંડ ફટકારે છે. વાહનો ટોઈંગ થતા તેની અસર રોજગાર ધંધા પર પડે છે. ટ્રાફિક પોલીસની તાનાશાહી નહીં ચાલેના સૂત્રોચ્ચાર સાથે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.
તો રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ પર ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓ આકરા પાણી આવ્યા છે. ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. ટ્રાફિક પોલીસ કી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર સાથે વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તો વાહનો ટ્રાફિક વિભાગ ટોઈંગ કરીને તેમને દંડ ફટકારે છે. વેપારીઓ ત્યાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને પણ દંડ ફટકારવામાં આવે છે તેવી વાત કહી રહ્યા છે, જેની સીધી અસર તેમના ધંધા રોજગાર ઉપર પડી રહી છે. જેથી રોષે ભરાયેલા વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના વિરોધમાં હાલ અત્યારે જોઈ શકાય છે કે ધર્મેન્દ્ર રોડના વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ દુકાનો છે તે હાલ અત્યારે બંધ જોવા મળી રહી છે. વેપાર ધંધા રોજગારના સમયે તમામ વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખીને કહી શકાય કે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હું જ્યારે આવ્યો ત્યારે જ કેટલા વેપારીઓને 500 રૂપિયા દંડ, સિંગલ વાહન લઈ લીધા. ઇવન ગ્રાહકના બી વાહન લઈ લીધા. ગ્રાહકના વાહન લઈ લ્યો, તમે 500 દંડ કરો, તે બીજી વાર ખરીદી કરવા આવે તો બજારનું શું થાય? નાના વેપારીઓનું શું થાય? એની આવક, જીવન નિર્વાહનું શું થાય? એટલે વેપારીઓમાં એટલો રોષ હતો કે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી દીધો. અને અમારા 8 એસોસિએશન છે, અમારે બધાએ એને સપોર્ટ કરવો પડ્યો કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અમારી વાત સાંભળશે અને રજૂઆત અમે જે કરશું એનો રસ્તો કાઢી દેશે. જો એ લોકો રસ્તો નહીં કાઢે તો અમારી મીટિંગ બોલાશે. 8 એસોસિએશન છે, બધાના હોદ્દેદારો, અને આગલી રણનીતિ નક્કી કરવામાં આવશે. આખી જે બજાર છે, સેંકડો દુકાનો આવેલી છે, અને તમામ જે દુકાનો છે તે વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવી છે. વેપારીઓ દ્વારા બંધ પાડીને રાજકોટ શહેર ટ્રાફિક પોલીસને એક સંદેશો પાઠવવામાં આવ્યો છે કે તેમના દ્વારા કરવામાં આવી રહેલી કનડગટથી વેપારીઓ નારાજ છે. સાથોસાથ વેપારીઓનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ દ્વારા તેમની દુકાનો પાસેથી જ વાહનો છે તે ઉઠાવી લેવામાં આવે છે અને ત્યારબાદ તેમને મસમોટો દંડ છે તે ફટકારવામાં આવે છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં આગળ વાત મોરબીની. હળવદ રોડની નબળી કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ઉઠાવ્યા છે સવાલો. રણમલપુરથી હળવદ રોડની નબળી કામગીરી. ધારાસભ્યએ રણમલપુર રોડનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. રોડમાં 37.50 mm જગ્યાએ 20 mm થિકનેસ હોવાનું ધારાસભ્યએ જણાવ્યું. સ્થળ પરથી જ અધિકારીને ફોન કરીને ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સૂચનાઓ આપી. રોડની કામગીરી દરમિયાન સ્થાનિક આગેવાનો તેમજ હોદ્દેદારો સાથે કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું. તો હવે વાત કરીએ પીએમના પ્રવાસની. તો પીએમ મોદી આવતીકાલે સુરત આવશે. પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. પ્રદેશ ભાજપ કરશે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત. તો વિવિધ 6 પોઈન્ટ ઉપર પીએમનું સ્વાગત કરવામાં આવશે. ભાજપના 5000 કાર્યકરો કરશે સ્વાગત. ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે સોંપાઈ છે જવાબદારી. ઓએનજીસી બ્રિજ પાસે ઓપી ફાર્મની સામે, મનભરી ફાર્મ પાસે સ્વાગત રોડ મટીરીયલ ડેપો પાસે, દાલમિયા ફાર્મ અને સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે પણ સ્વાગત કરાશે. તો ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે. રત્નકલાકારો આવકાર બાદ આ કાર્યક્રમમાં જોડાશે. તો સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકેની મંજૂરી અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતને એક સાથે 3 સોગાતો આવતીકાલે મળવા જઈ રહી છે. ડાયમંડ ઉદ્યોગને વેગ મળે તે માટે ડાયમંડ બુશ સાથે સાથે એરપોર્ટ, કારણ કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરતના વિકાસ માટે અને પ્લેન સુવિધા શરૂ થાય તેના માટે એક આંદોલન શરૂ કરી પ્રથમ પ્લેન લાવ્યા હતા અને આજે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ તેઓની મહેનતને લઈને હવે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. આપણી સાથે પ્રદેશ અધ્યક્ષ સીધા છે, સીધા વાત કરીએ. સીઆરભાઈ, સુરતના વિકાસમાં પહેલા પ્લેન માટે આંદોલન કર્યું હતું, પ્લેન રોકો, અને હવે તમારા ટાઈમમાં જ ઇન્ટરનેશનલ એરપોર્ટ, કેટલો વિકાસ સુરતનો થશે? સુરત શહેરને એર કનેક્ટિવિટી માટે આંદોલન કરવું પડે. પ્લેન રોકો જેવું આંદોલન કે જે આખા વિશ્વમાં ક્યારેય નથી થયું એ સુરત શહેરના લોકોએ કર્યું. અમે એમાં સાથે રહ્યા, અમારા માટે કમ્પલ્સન પણ હતું.
કેમકે કોંગ્રેસ કંઈ સાંભળવા માટે તૈયાર નહોતી, પરંતુ અમારી અનુકૂળતા થઈ. આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે સુરત શહેરની ફરિયાદો, સુરત શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 54 જેટલી ફ્લાઇટો આપી કે જ્યાં ફક્ત એક ફ્લાઇટ આવતી હતી. 350 કરોડ રૂપિયાના ગ્રાન્ટ સાથે એમણે સુરત એરપોર્ટને ડેવલપ કર્યું, એનો રનવે મોટો કર્યો, સ્ટેન્ડન કર્યો, એની ટર્મિનલ બિલ્ડિંગ નવી બનાવી, અને એ રીતે પણ સુરતના એરપોર્ટને ખૂબ મજબૂત બનાવ્યું, ખૂબ સગવડ સાથે એમણે ડેવલપ કર્યું. એમણે ડાયમંડ બુશ પછી ઇન્ટરનેશનલ એરપોર્ટની જે જરૂરિયાત છે જે વર્ષોથી હતી, દક્ષિણ ગુજરાતના ખૂબ લોકો વિદેશમાં છે એમને પણ વાયા મુંબઈ કે દિલ્હીથીને આવવું પડતો હતો. ગઈકાલે મોદી સાહેબે કેબિનેટમાં સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની મંજૂરી આપી એ સુરત શહેરના લોકો માટે, દક્ષિણ ગુજરાતના લોકો માટે ખૂબ જ આનંદના અને ઉત્સાહવર્ધક સમાચાર છે. અમે એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આના કારણે સુરતનો ગ્રોથ ખૂબ ઝડપમાં વધશે. રત્નકલાકારોને પણ પોતાનો જે આ બિઝનેસ છે હવે વર્ષો સુધી અહીંયાથી કોઈ એને શિફ્ટ નહીં કરી શકે, એનો ગ્રોથ આવશે, એના કારણે એમને વધુ સારો આવકનું સાધન પણ વધશે એવો અમને વિશ્વાસ છે. ભાજપનો એક મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ. જે પ્રકારે સુરતનો વિકાસ માટે પહેલા પ્લેનથી આંદોલન હતું, આજે ઇન્ટરનેશનલ પ્લેન મળ્યું, હીરા બુશ મળી રહ્યું છે, કાલથી ફ્લાઇટો મળી રહી છે. એવું લાગે છે કે ડાયમંડ સાથે અન્ય ઉદ્યોગ સિલ્ક સિટી તરીકે સુરત ઓળખાય છે, તો એની બી એનો બી વિકાસ થશે, સુરતનો વિકાસ થશે. જો સુરતના લોકો અને ગુજરાતના લોકો એ વેપારી છે, એ ખૂબ સાહસ કરતા હોય છે, ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે, ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ બિઝનેસમાં પણ કરતા હોય છે, ને એના કારણે સુરતનું ક્ષેત્ર એમના માટે નાનું છે. પણ સુરતમાં ઉત્પાદિત થતો કોઈ પણ પ્રકારનો કોઈ પણ સામાન હશે, કોઈ માલ હશે, કાપડ હશે, ડાયમંડ હશે કે અન્ય કોઈ હોય, હવે તો અહીંયા તોપ બને છે જે લશ્કરમાં વપરાય છે, અહીંયા હવે જહાજો બને છે જે સમુદ્રમાં લશ્કર માટે બનાવવામાં આવે છે. આ બધાને જો વધુ એનો ગ્રોથ કરીને વધુ સક્ષમ બનાવવા હશે, સુરત શહેરને વધુ મજબૂત બનાવવું હશે, તો એના માટે આ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીની આવશ્યકતા હતી. ઇન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા, એની મંજૂરી.